Today, we are very fortunate enough to have Mr. Kiritbhai Modi, who will explain to us the recent law change in organ donation. This event is sponsored by Vanik Council UK. Kiritbhai is doing excellent work in NHSBT in promoting organ donation in Hindu and Jain communities in UK. Kiritbhai Modi is president of the National Kidney Federation, chair of the Jain and Hindu Organ Donation Steering Group, and he himself is a transplant recipient. Recently, Kiritbhai received a Points of Life Award from the Prime Minister for his excellent services in promoting organ donation in 2018. So without taking any more of your time, I will request Kiritbhai to update us with the latest information. Thank you. Jai Jinendra and Jai Sri Krishna to everyone. Thank you, Bhupen Bhai, for the kind introduction. I want to start by thanking Navnath Association for this opportunity. And also I want to thank Manar Bhai Mehta and Vanik Council UK. As you probably know, Vanik Council UK has been doing amazing work on promoting organ donation all over the country for many years, and they continue to do that. So our personal thanks to Manar Bhai and his whole team. If you look at the next slide. Arvind Bhai, if you can have it, thank you. If you look at the next slide, Arvind Bhai, thank you. તો પહેલા હું તમને બે સવાલ કરવાનો છું કે તમને કેટલી માહિતી ખબર છે અત્યારે તો પહેલો સવાલ છે કે ડુ યુ નો અબાઉટ ધ ચેન્જ ઇન લો ઓન ઓર્ગન ડોનેશન ઇન ઇંગ્લેન્ડ કે તમને ઓર્ગન ડોનેશનનો જે કાયદો હમણાં ફેરો છે ઇંગ્લેન્ડમાં એની ખબર છે જો ખબર હોય તો ચેટ લાઇનમાં જેને ખબર હોય યસ કરજો અત્યારે જસ્ટ આઈલ ગિવ યુ અ મોમેન્ટ ચેટ લાઇનમાં યસ કરજો જસ્ટ પ્રેસ યસ ઇફ યુ નો ધેટ યા ને બીજો સવાલ છે કે તમે ઓર્ગન ડોનેશન માટે રજીસ્ટર થયા છો કે નહીં તમે આપણે ગુજરી જઈએ પછી આપણે ઓર્ગન્સ ડોનેટ કરવા હોય તો રજીસ્ટર થવું પડે તમે રજીસ્ટર થયા છો કે નહીં ને જો થયા હોય તો યસ કરો ને છેલ્લે હું તમને એક બીજો પ્રશ્ન પૂછીશ Thank you. We've had lots of responses. Thank you very much. So, our next slide, જોઈએ. તો આપને ખબર છે કે બે રીતે આપણે ઓર્ગન ડોનેટ કરી શકીએ. આપણે જીવતા હોઈએ ત્યારે આપણે કિડની આપી શકીએ. તો મારી વાઇફ મીના એ મને એની કિડની આપી છે ઘણા વર્ષો પહેલાથી. તો એ લાઈવ ડોનેશન થયું. આપણે લિવરનો એ થોડોક ભાગ આપી શકીએ પણ લગભગ તો કિડની જ આપી શકાય. આપણે ગુજરી જઈએ પછી ડોક્ટર ચેક કરે કે કયા ઓર્ગન સારા છે પણ ઘણા આપી શકે આપણે હાર્ટ આપી શકીએ લંગ્સ કિડનીઝ પેન્ક્રિયસ એન્ડ સો જે સારું હોય એ ડોક્ટર ત્યારે નક્કી કરે નેક્સ્ટ સ્લાઇડ તો આ જે કાયદો ફેરો છે તો શું કાયદો શું ફેરો છે તો કાયદો પેલા ફેરો એની હમણાં જ ફેરો આ 20મી મે ના એટલે લાસ્ટ મંથ જ ફેરો બધા જે એડલ્ટ છે મોટી ઉંમરના છે ઓવર 18 ઇન ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ માટે છે કે યુ વિલ બી કન્સિડર્ડ ટુ હેવ અગ્રીડ ટુ બી એન ઓર્ગન ડોનર વેન યુ ડાય અનલેસ યુ રજિસ્ટર નોટ ટુ ડોનેટ ઓર યુ ઇન એન એક્સક્લુડેડ ગ્રુપ એટલે એનો અર્થ શું થયો કે તમે 18 વર્ષના ઉપર ના હો ને તમે રજિસ્ટર કીધું ના હોય કે મારે ઓર્ગન નથી આપવા તો એ લોકો સમજશે કે તમે ઓર્ગન ડોનેશન માટે હા પાડી છે ને એટલે ઇટ્સ અ બિગ ચેન્જ એને ઓપ્ટ આઉટ કહે છે ડીમ્ડ કન્સેન્ટ કહે છે મેક્સ એન્ડ કેરાઝ લો ઘણા નામ છે પણ લો હમણાંથી જ ચાલુ થયો ને એમાં સર્ટન ગ્રુપ્સ આર એક્સક્લુડેડ મેં કીધું ને કે બાળકો આર નોટ ઇન્વોલ્વ સો અંડર 18 આર નોટ કવર્ડ People who lack capacity to understand the change and learning difficulties, they are not included.
કોઈ અહીંયા વિઝિટર્સ હોય શોર્ટ ટર્મ માટે આવ્યા હોય દે આર નોટ ઇન્ક્લુડેડ દે ઘણા વોલન્ટરીલી ના રહેતા હોય બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ આમાં છે કે આ કાયદો તો ચેન્જ થયો પણ જ્યારે ઓર્ગન ડોનેશનની ચર્ચા થાય ત્યારે કંઈ નક્કી કર્યા એ પહેલાં જે નર્સિસને હોય ફેમિલી સાથે ચોક્કસ એને વાત કરવી જોઈએ વાત કર્યા વગર કોઈના ઓર્ગન્સ લઈ ના જોઈએ એટલે આમાં કોઈ ફોર્સ નથી દિસ ઇઝ અ ગિફ્ટ ગિફ્ટ ઓફ લાઈફ આપણે કહીએ એટલે આ કાયદો હમણાં જ ફેરો ને અમે તો ઘણા વર્ષોથી કહે છે કે આ કાયદો ફરે કારણ કે આપણે ઘણા ઓર્ગન ડોનેશનને સપોર્ટ કરે છે પણ આપણે બધા રજીસ્ટર નથી થતા તો નેક્સ્ટ સ્લાઇડ આપણે શું કામ આપણે કમ્યુનિટીમાં ઓર્ગન ડોનેશનની વધારે જરૂર છે તો આઈવ ગોટ સમ ફિગર્સ ફોર યુ કે આપણે જોઈએ તો આપણી એશિયન કમ્યુનિટી બધી એશિયન કમ્યુનિટીમાં આખા વર્ષમાં 1819માં 56 એશિયન ડોનર્સ આફ્ટર ડેથ હતા ને 83 લિવિંગ એશિયન ડોનર્સ હતા મીન કિડનીઝ પણ રાહ જોતા હતા March 2019, 1,006 Asians were waiting for an organ. Mainly kidney ni raha jota hoi, but bija organs paan thai shakhe. Ne gana raha jota jota, they unfortunately have to die. Ne ee varas na ankra che, ke 427,500 gujri gya. Ta apra badha ne khabar che, ke apra community ma organ donation ni khas jarur che. Kaanke lagbag badha tamhe kokne kokne odakta haso, ke jene diabetes hoi, કે હાઈ બ્લડ પ્રેશર હોય અને કિડનીના પ્રોબ્લેમ થઈ શકે જેમ અર્ચનાબેને વાત કરી એવી રીતે ને ઘણા ડાયાલિસિસ ઉપર હોય ઘણાને આપણે ઓળખતા હશે કે આપણા ફેમિલીમાં પણ હશે નેક્સ્ટ સ્લાઇડ તો વોટ ચોઇસ ટુ બી આપણે અત્યારે તમે શું કરી શકો સોરી કેન યુ ગો બેક વન સ્લાઇડ તો ઓર્ગન ડોનેશન નું રજિસ્ટર છે એમાં તમે સાઇન કરી શકો કે મારે હું ગુજરી જાઉં પછી મારા ઓર્ગન્સ જે સારા હોય એ મારે આપવા છે તમે બીજો રજીસ્ટર સાઇન કરો કે મારે નથી આપવા કારણ કે આ ફરજિયાત નથી જો તમારું મન ના હોય તો રજીસ્ટર તો તમારે થવું જ જોઈએ જો તમે કંઈ નહીં કરો તો દે વિલ અસ્યુમ કે યુ હેવ અગ્રીડ ટુ ઓર્ગન ડોનેશન તો રજીસ્ટર થવું ઇઝ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જે રજીસ્ટર ના થયા હોય તે મસ્ટ રજીસ્ટર ને રજીસ્ટર થાવ ત્યારે ઇટ્સ અ વેરી સિમ્પલ પ્રોસેસ હું તમને વેબસાઇટ ને ફોન નંબર આપીશ હમણાં કે રજીસ્ટર થવામાં તમે કહી શકો કે તમે કયા ઓર્ગન્સ ઘણાને એવું થાય કે મારે મારા હાર્ટ નથી આપવું કે મારે આંખો નથી આપવી તો યુ કેન ડિસાઇડ કે કયા ઓર્ગન્સ તમારે આપવા છે ઓલસો અત્યારે તો નવી નવી શોધ દર વખતે થાય છે કે રેર ટ્રાન્સપ્લાન્ટ છે કોકનું હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ થાય કે ફેસનું ટ્રાન્સપ્લાન્ટ થાય એ એમાં ઇન્ક્લુડેડ નથી આ ઓર્ગનનું જ ટ્રાન્સપ્લાન્ટની વાત છે નેક્સ્ટ સ્લાઇડ તો અત્યારે જે કોરોના વાયરસ છે એની શું અસર થઈ છે ઓર્ગન ડોનેશન ઓબ્વિયસલી આપણે સમજી શકીએ કે હોસ્પિટલમાં તો અત્યારે ધેર ઇઝ સો મચ પ્રેશર રાઈટ કે ઓબ્વિયસલી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઘણા ઓછા થઈ ગયા રાઈટ તો લિવિંગ ડોનેશન તો અત્યારે થતા જ નથી પણ આસ્તે આસ્તે ચાલુ થશે ને ગુજરી જાય પછી ઓર્ગન ડોનેશન હવે આસ્તે આસ્તે ચાલુ થાય છે મને ફિગર્સ હમણાં જ જોતો હતો કે દર વીકે વધારે ને વધારે ઓર્ગન ડોનેશન થાય છે સેફલી થઈ શકે ત્યાં ને જે જે કોવિડમાંથી જે ગુજરી જાય ઓબ્વિયસલી એના ઓર્ગન્સ તો આપણે ના વાપરી શકીએ બીકોઝ વે આર ઇન્ફેક્ટેડ રાઈટ એના ઓર્ગન્સ વાપરે તો યુ કેન પોટેન્શિયલી ટ્રાન્સફર કોવિડ-19 એટલે કોવિડથી ગુજરી જાય એના ઓર્ગન્સ આપણે ના વાપરી શકીએ ને આની અસર શું થઈ છે કે ઓર્ગન્સ ઓછા ટ્રાન્સપ્લાન્ટ થાય છે તો જે રાહ જોતા હોય છે એ વધારે રાહ જોવે છે વધારે ડાયાલિસિસ ઉપર છે ને બેસિકલી આપણી કોમ્યુનિટીમાં આની અસર ઘણી વધારે છે થેન્ક યુ નેક્સ્ટ સ્લાઇડ ના આ કામ તો અમે બધા ઘણા વર્ષોથી કરીએ છીએ તો ઘણાને કોમન કન્સર્ન્સ છે કે બધા કેવા કેવા સવાલ કરે કે હું ઓર્ગન સાઇન ડોનેશન નું ફોર્મ સાઇન કરીશ તો ડોક્ટર મારું હોસ્પિટલમાં સરખું ધ્યાન નહીં રાખે કે મારે ફ્યુનરલની અરેન્જમેન્ટ કરવી હોય તો એ નહીં કરી શકું એ બધું ખોટું છે ફ્યુનરલ અરેન્જમેન્ટ જે રીતે કરવી હોય થઈ શકે છે ઘણાને એમ થાય કે મારા ઓર્ગન્સ કોઈને જાય ને એ કંઈક ખોટું કામ કરે તો મારા આત્માને
તકલીફ થાય એવી એ માન્યતા ગણાની છે. અને ગણાને તો એમ થાય છે કે હું એક કિડની આપું તો મારો જન્મ પાછો થયા ત્યારે હું કદાચ એક કિડની થી જ પાછો જન્મ લઈશ. એટલે આવી બધી કોમન કન્સર્ન છે, આ બધી ખોટી વાત છે. પણ વી હેવ ટુ બી કેરફુલ અબાઉટ ધેટ. નેક્સ્ટ સ્લાઇડ. તો કોલ ટુ એક્શન, આઈ રીલી આઈ વોન્ટ યુ ટુ ટેક સમ એક્શન. આજે તમે વિચાર કરો આનો, આઈ વોન્ટ યુ ટુ ડુ સમથિંગ. તો ફર્સ્ટ ઇઝ, મેં કીધું ને કે રજીસ્ટર થાઓ તમે. તો રજીસ્ટર તમે બે રીતે થઈ શકો. એની વેબસાઇટ છે organdonation.nhs.uk, ઓર ફોન થી તમે કરી શકો 0300-303-2094. ઇટ ઓનલી ટેક્સ 5 મિનિટ્સ ટુ રજીસ્ટર. પણ રજીસ્ટર થાઓ એની સાથે તમારા ફેમિલી સાથે ચર્ચા કરો, કારણ કે ફેમિલીમાં આપણે ચર્ચા કરીએ, કારણ કે તમારા ફેમિલીને તો પૂછવાના જ છે રાઈટ, જ્યારે એ ટાઈમ આવે ત્યારે. તો જો ત્યારે વાત ના કરી હોય તો આપણે ઘણી તકલીફ થઈ જાય. અને બેસિકલી ઓર્ગન ડોનેશન ને લીધે તમે માણસોની જિંદગી બચાવો છો. યુ કેન હેલ્પ સેવ લાઈવ્સ. બીજું, અત્યારે આપણે વોટ્સએપ ને ટેકનોલોજી વાપરીએ છીએ, યુઝ ધેટ ટુ પ્રમોટ ઓર્ગન ડોનેશન. ને ઘણી ખોટી વાતે ઘણી ઓર્ગન ડોનેશન ની થાય છે, તો એ તમારા વોટ્સએપમાં કે આવે તો ચેલેન્જ ઇટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે ઘણાને થાય કે આપણો ધર્મ શું કે છે. આપણે તો બધાને ખબર છે કે જૈનિઝમ એન્ડ હિન્દુઇઝમ વી સપોર્ટ ઓર્ગન ડોનેશન, કારણ કે આપણને ખબર છે કે આપણું શરીર ને આત્મા જુદા છે. નેક્સ્ટ સ્લાઇડ. તો મેં તમને વાત કરીને કે આપણી કોમ્યુનિટીમાં તો ઘણું કામ થાય છે. તો આ એક લીફલેટ વણિક કાઉન્સિલે અમે સાથે પ્રોડ્યુસ કર્યું છે, ઘણી વિડીયોઝ, બધું ઘણી આપણી માહિતી છે. હું તમને એક example of this, Karan Mehta che. He was 19 years old and he passed away in a car accident. So emna mother che Pragna Ben, she kindly agreed to donate Karan's organs. Atle ava ghana example che apni community ma ke organ donation have thai che. Ama Karan ni ichha hati ke ena organs donate kare, eni manve support hato ke aa donate kare. Ave to Pragna Ben amne support kare che, eni video ma e તમે તમારા ફેમિલી સાથે ઓર્ગન ડોનેશન ની ચર્ચા કરશો? તો જો કરવાના હો તો યસ કયો ચેટમાં. યસ, આઈ વોન્ટ ટુ સી લોટ્સ ઓફ યસિસ. I need to see કે ચર્ચા ને, યુ નો, અત્યારે તો ઘણો ટાઈમ છે આપણે, વી આર ઓલ એટ, મોસ્ટ ઓફ અસ આર એટ હોમ. તો ચર્ચા કરો, પછી બીજી માહિતી જોઈએ તો વેબસાઇટમાં છે, અમને કોન્ટેક્ટ કરો, મનરભાઈ મહેતાને કોન્ટેક્ટ કરો, મારો એ નંબર ઇઝ અવેલેબલ. વેરી હેપી ટુ ટોક ટુ યુ. તો વિમેન, આઈ એમ ગોઈંગ ટુ સ્ટોપ ધેર સો ધેટ ધેર ઇઝ ટાઈમ ફોર સમ ક્વેશ્ચન્સ. એક સવાલ છે ગજેન્દ્રભાઈ નો, એ પૂછે છે કે વાય ડુ વી નીડ ટુ રજીસ્ટર ઇફ ધ ન્યુ લો મેક્સ ઓટોમેટિક કન્સેન્ટ. ના, ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન ભૂપેન્દ્રભાઈ. કારણ કે હવે એવું છે ને કે આમાં મેં કીધું કે તમે રજીસ્ટર થાવ કે ના થાવ, તમારા ફેમિલીને તો પૂછવાના જ છે રાઈટ. તો ફેમિલી સાથે તો તમારે ડિસ્કસ કરવું જોઈએ. ને મારું મને એમ થાય કે તમે આપણે આ પ્રેમથી કોકને ગિફ્ટ આપવી છે તો વાય નોટ મેક અ પોઝિટિવ ડિસિઝન રાઈટ, રાધર ધેન સે કે કાયદો છે એટલે અમે આપી, કે મારે પ્રેમથી આપવી છે. ને અમે ઘણા પ્રજ્ઞાબેનને તમે પૂછો કે ઘણા જેના ફેમિલીમાં ડોનેટ ઓર્ગન્સ ડોનેટ થાય છે, તો એ કે એ લોકોને ઘણી શાંતિ મળે છે કે ઓર્ગન ઓબ્વિયસલી ધે લોસ્ટ અ ફેમિલી મેમ્બર, એટલે ઇટ્સ વેરી હાર્ડ ટુ લૂઝ અ ફેમિલી મેમ્બર. એ લોકોને ધે વેરી પ્રાઉડ કે એના ફેમિલી મેમ્બરે છેલ્લી ઘણી સુધી કોઈ બીજાનો વિચાર કર્યો ને કોઈ બીજાને જિંદગી આપી, એટલે ઇટ્સ અ પોઝિટિવ થિંગ. સો ડોન્ટ સિટ ઓન ધ ફેન્સ, મેક અ પોઝિટિવ ડિસિઝન. યસ, ટુ ડોનેટ, ધેટ્સ વોટ આઈ વુડ રેકમેન્ડ. પણ તમારે જો ના કરવું હોય ડોનેટ તો પણ રજીસ્ટર થાવ. એટલે ડોન્ટ સિટ ઓન ધ ફેન્સ, કારણ કે વાય લેટ ધ લો ડિક્ટેટ વોટ યુ વોન્ટ ટુ ડુ. એ તમને ચોઈસ મળે છે રાઈટ. સો ટેક ધ ઓપોર્ચ્યુનિટી ટુ મેક અ પોઝિટિવ ડિસિઝન. એઝ આઈ સેડ, આપણો ધર્મ શું કહે છે કે જો આપણે સમજતા હોય કે આપણે આત્મા અને શરીર જુદા છે, તો મોસ્ટ પીપલ વોન્ટ હેવ એન ઓબ્જેક્શન ટુ ઓર્ગન ડોનેશન. અમે ઘણું રિસર્ચ કર્યું છે, આપણી કોમ્યુનિટીમાં
organ donation માટે ઘણો સપોર્ટ છે. Kiritbhai, is there an age limit for donation? No, there isn't really. કારણ કે એટલે ઘણા મને પૂછે છે, ઘણા કે મારે તો 70 વર્ષની મારી ઉંમર છે કે 80 વર્ષની ઉંમર છે ને મારા શરીરમાં તો કંઈ ચાલતું જ નથી, તો should I join or not? I would say join. ને શું તમારે શરીરમાં સારું હોય ઈચ એ ઓબ્વિયસલી ઓર્ગન્સ લેશે. But on average, I find કે એક વ્યક્તિ ગુજરી જાય ને on average they give લગભગ 3 organs સિલકાના on average થાય છે. ને children also donate. We've had babies donating. કારણ કે babies not donation prompt. There's no lower limit. There's no upper limit. Kiritbhai, Surendra bhai puche che ke can we donate the whole body? Yeah, that's a separate thing, Bhupen bhai, karan ke je aku body je donate kare ne, that's for science research. Etle ema tamaru body is then taken away, yeah, so there's no funeral, and then the body parts are used for research and for training of students, yeah. But ema organs are not used. Okay, they're two separate things. But I would say that this is about organ donation, and I would personally say that jo tumhe vichar karta ho ki aku body donate karo ke organ donation donate karo, my personal view is that organ donation donating is better, because you can give somebody life, yeah, koi ni jindagi tumhe bachavi sako. That's my personal preference. But I know ki apni community ma there are some people who want to donate their whole body. But that's, if you want to donate all your organs, all you do is a form hoy, but you can say, okay, you're happy to donate all your organs. Yes. So that's one way of doing it. Kiritbhai, thank you very much. That was very useful information for our community. No doubt, Vanik Council UK will continue to hold events in future to make us all aware of the law change. Thank you very much, Kiritbhai. Thank you, everyone. Thank you for listening. Thank you. So, members, thank you all for joining this Zoom session. Just before we go, there are a few announcements. First of all, as at every Zoom meeting, we have to congratulate and thank our Zoom team members who do an excellent job for us. So તેમનો ખૂબ ખૂબ આભાર. આજની Zoom team ના host હતા નેમેશભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, નીતિનભાઈ સાવડિયા, કિશોરભાઈ બાટવિયા અને જગદીશભાઈ સંઘાણી.